વેલકમ બેક. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પંચમહાલના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, ત્યારે ગોધરામાં અમિત શાહની સભા સહિતના કાર્યક્રમોની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમિત શાહના હસ્તે પંચામૃત ડેરીના નવા ઓક્સિજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી પ્લાન્ટ માલેગાંવ મહારાષ્ટ્રનું ઈ લોકાર્પણ કરશે. સાથે પંચામૃત ડેરીના ઉજ્જૈન મધ્યપ્રદેશના પ્લાન્ટ ઈ શિલાન્યાસ સમારોહ યોજાશે. આ કાર્યક્રમ માટે 1,00,000 લોકોના કેપેસિટી વાળો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદના અંદાજિત 1,00,000 કરતા વધુ પંચામૃત ડેરીના પશુપાલકો અને પીડીસી બેંકના ગ્રાહકો સભાસદો હાજર રહે તેવી શક્યતા. ગોધરામાં વિશાળ જનસભાને સંબોધિત કરશે અમિત શાહ. પંચામૃત ડેરી, પીડીસી બેંકના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ. સંવાદદાતા જયેન્દ્ર બોઈ જોડાઈ ચુક્યા છે અમારી સાથે. પંચમહાલમાં અમિત શાહ, તેમના કાર્યક્રમને લઈને કેવી તૈયારીઓ છે, ત્યાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જી જયેન્દ્ર, જણાવશો શું છે હાલમાં ત્યાં પરિસ્થિતિ, કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? બિલકુલ ખ્યાતિ, અમિત શાહના આગમનને લઈને પંચમહાલનું જે વહીવટી તંત્ર છે, તેમજ સાથે સાથે જે પંચામૃત ડેરી અને પીડીસી બેંકનું જે તંત્ર છે તે પણ સજાગ છે. અને ખાસ કરીને જે પ્રમાણે આજે અમિત શાહ જે છે ઓક્સિજન પ્લાન્ટ અને પીડીસી બેંકના બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે. હાલ આપણે ઓક્સિજન પ્લાન્ટ ઉપર ઊભા છે અને જે પ્રમાણે એના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. ખાસ કરીને કોરોના સમયે જે ઓક્સિજનની કમી પડી હતી ને તેને લઈને દર્દીઓને ક્યાંક ને ક્યાંક પરેશાન થવું પડ્યું હતું, તેને લઈને જે પંચામૃત ડેરી છે તેના દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. મોટો પ્લાન્ટ છે અને મોટી કેપેસિટી સાથે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં ઓક્સિજનની અછતને પહોંચી વળાય. આ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેનું આજે અમિત શાહ લોકાર્પણ કરવાના છે. સાથે સાથે અહીંના જે દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે સમગ્ર વિસ્તાર જે છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, ચુસ્ત બંદોબસ્ત છે. અને સાથે સાથે આસપાસના જે દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અહીંનો જે વિસ્તાર છે તમામ વિસ્તારોની અંદર અમિત શાહ જે છે તેના જે કટઆઉટ્સ છે તે મોટા લગાવવામાં આવે છે. લગભગ 25 ફૂટ જેટલા મોટા કટઆઉટ્સ સમગ્ર વિસ્તારની અંદર અને રોડ પર લગાવવામાં આવે છે. અમિત શાહની સાથે સાથે સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના પણ કટઆઉટ્સ લગાવવામાં આવે છે. ખાસ કરીને પંચમહાલની જો વાત કરીએ તો અહીંયા અમિત શાહ જે છે પીડીસી બેંક અને ઓક્સિજન પ્લાન્ટ સહિત અન્ય જે કેટલાક ઈ લોકાર્પણ પણ કરવાના છે. પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને માલેગાંવ અને ઉજ્જૈનના ડેરી પ્લાન્ટનું પણ તેઓ આજે ઈ લોકાર્પણ કરવાના છે. અમિત શાહની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના જે નેતાઓ છે, પુરુષોત્તમ રૂપાલા છે, આ તમામ જે નેતાઓ છે સહકારી ક્ષેત્રના તમામ જે નેતાઓ અહીંયા હાજર રહેવાના છે. અને ખાસ કરીને જે પંચમહાલની જો વાત કરીએ તો અહીંયા બસ સ્ટેન્ડ વિસ્તારથી જે ડેરી સુધીનો જે રોડ છે તેને એકતરફી બંધ કરવામાં આવે છે, કારણ કે અમિત શાહના આગમનને લઈ અને સુરક્ષામાં કોઈ ચૂક ના થાય આ તમામ પ્રકારની જે તૈયારીઓ છે અહીંયા કરી દેવામાં આવી છે. અમિત શાહ આજે લગભગ જે 1,70,000 જેટલા સહકારી ક્ષેત્રના જે સભાસદો છે, ડેરી અને બેંકના જે સભાસદો છે તેમને સંબોધવાના છે અને તેને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લગભગ 1,70,000 જેટલા સભાસદો અહીંયા આવવાના હોય, તમામની વ્યવસ્થાઓને ધ્યાને લઈ અને જે જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને જર્મન ડોમની અંદર વાતાનુકૂલિત જે ડોમ છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે અમિત શાહ સભા સંબોધવાના છે તેનું ખૂબ મહત્ત્વ દેખાઈ રહ્યું છે, કારણ કે વિધાનસભા ચૂંટણી નજીકમાં હોય તેવા એધાણ સર્જાઈ રહ્યા છે, ત્યારે અમિત શાહની આ સભાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી સહકારી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તે જોતા અમિત શાહની આ સભાને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. અમિત શાહની સાથે સાથે અહીંયા જે વિધાનસભાના ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ તે પણ અહીંયા ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર છે. બિલકુલ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો 1,00,000 લોકોની કેપેસિટી વાળો વોટરપ્રૂફ જર્મન ડોમ પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદના અંદાજિત 1,00,000 કરતા વધુ લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. લગભગ 50,000 જેટલા અમે સાફાઓ પણ તૈયાર કરાયા છે, 35 જેટલા ફ્લેગ જે ખેસ જે સહકાર વિભાગે જે ડિક્લેર કરેલા કલર સાથે ખેસની પણ અમે તૈયારી કરેલી છે અને જે સાડીઓ પણ અમે વિતરણ કર્યું હતું, જે સાડીઓ વિતરણ કરેલું છે તે બહેનો પણ સાડીઓ પહેરીને પણ આવશે એવી અમે બધી વ્યવસ્થા કરી છે. એટલે કોઈ પણ જાતની કોઈને અગવડ ના પડે એની પૂરેપૂરી તકેદારી રાખી અને જે પબ્લિક આવશે પબ્લિકને વ્યવસ્થિત રીતે
મંડપની અંદર સ્થાન લે અને દરેક પોતપોતાની જગ્યાએ બેસે એવી વ્યવસ્થા અમે કરેલી છે. તો આ સાથે સમાચારો